नमस्ते विद्यार्थी मित्रों, श्री जयकोरभाई विद्या मंदिर खेरवा तरफ थी आप सौनु स्वागत करूँ छू। आंकड़ाशास्त्र भाग बे में आपणे मध्यकना त्रणे सूत्रों अने ए सूत्रोनो उपयोग करवा माटे उदाहरणना केटलाक दाखला द्वारा आपणे समझ्या कि सूत्रोनो उपयोग केवी रीते थई शके। हवे ए सूत्रोनुं दृढ़ीकरण करवा माटे आजे भाग त्रणमां आपणे स्वाध्याय 14.1 કેટલાક દાખલાનો અભ્યાસ કરીશું। તો સ્વાધ્યાય 14.1 બીજો દાખલો, એની રકમ આ પ્રમાણેની છે। દૈનિક વેતન, કાર્યકરોનું દૈનિક વેતન આપેલું છે વર્ગ તરીકે, અને એને અનુરૂપ કાર્યકરોની સંખ્યા આવૃત્તિ તરીકે આપેલી છે। તો સૌ પ્રથમ આપણે વર્ગ લંબાઈ ચેક કરી લેવાની, અધસીમાની વાત બાકી લઈ લો અને ઉર્ધ્વસીમાની બાદ બાકી લો। તો દરેક વર્ગની વર્ગ લંબાઈ સરખી છે અને 520 ઓછા 500 એટલે જવાબ આવે 20। તો આપણને ખ્યાલ આવી ગયો કે આ દાખલામાં વર્ગ લંબાઈ એચ બરાબર 20 છે। બીજું કામ, તમે રકમ લખો એટલે બીજું કોલમ હંમેશા આવૃત્તિનો હોય, તો એનો આપણે સરવાળો કરી લેવાનો, જેને કહેવાય સિગ્મા એફઆઈ। તો સિગ્મા એફઆઈ બરાબર સરવાળો કરીએ આપણે 12 + 14 = 26, 26 × 8 = 34, 34 × 6 = 40, 40 × 10 = 50। તો સિગ્મા એફઆઈ બરાબર 50। ત્રીજું કોલમ, તમને ખબર છે મધ્ય કિંમત એક્સઆઈનું આવે, કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરવો હોય ત્રીજું કોલમ મધ્ય કિંમતનું આપણે બનાવવાનું છે। તો મધ્ય કિંમત એક્સઆઈ પ્રથમ વર્ગની મધ્ય કિંમત આપણે ખાલી ગણી લઈએ, અધસીમા + ઉર્ધ્વસીમા / 2, 500 + 520 / 2। આમે તમને 500 અને 520 જુઓ તો મિડલમાં 510 આવે, ખ્યાલ આવે છે, તેમ છતાં આપણે ગણી લઈએ તો 1020 / 2 અને બરાબર જવાબ આવશે 510 બરાબર। તો પ્રથમ વર્ગની મધ્ય કિંમત 510। હવે તમને ખ્યાલ છે કે બધા વર્ગની મધ્ય કિંમત આપણે ગણવાની જરૂર નથી, વર્ગ લંબાઈ સરખી છે 20, એ આમાં ઉમેરતા જઈએ એટલે આગળના વર્ગોની મધ્ય કિંમત મળશે। તો 510 + 20 = 530 + 550, 20 ઉમેરતા જઈએ 570 અને 590। હવે પ્રશ્ન એ આવે કે મધ્યકના ત્રણ સૂત્રોમાંથી કયા સૂત્રનો ઉપયોગ કરવો વધુ સરળ રહે છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા એક્સઆઈની કિંમત મોટી છે। જો પ્રથમ સૂત્ર પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરવા જઈએ તો એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર લેવો પડે, આ ગુણાકાર થોડી મોટી સંખ્યાઓ આવે, વળી એનો સરવાળો કરવાનો રહે, એટલે ક્યાંક ને ક્યાંક ભૂલ થવાનો સંભવ રહે। એટલે તમને આગળ પણ મેં કહ્યું હતું કે જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે તમારે ત્રીજા નંબરના સૂત્રનો, પદ વિચલનના સૂત્રનો જ ઉપયોગ કરવો જેથી દાખલો એકદમ સરળ બની જશે। હવે પદ વિચલનના સૂત્રનો ઉપયોગ કરવો હોય તો આપણે એક મધ્ય કિંમતને મધ્યક તરીકે ધારવાની છે, તમને ખબર છે, તો બરાબર મધ્ય કિંમતમાં બરાબર મધ્યમાં કઈ કિંમત આવે છે 550, 550 એ બરાબર મધ્યમાં છે એટલે આપણે એને ઈ તરીકે ધારી લઈએ। તો આ છે આપણું એ, હવે આપણે ગણીશું યુઆઈ। તો યુઆઈ નું સૂત્ર છે XI - E/H, આ યુઆઈ નું સૂત્ર છે XI - E/H, એટલે આમ તો સૂત્રમાં XI ની કિંમત મૂકો, E ની કિંમત મૂકો, છેદમાં H મૂકો ત્યારે ગણતરી થાય, પણ જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે આગળ આપણે શીખ્યા છીએ કે જ્યાં એ ધાર્યું છે ત્યાં શૂન્ય મૂકી દો। તમારે આ સૂત્રમાં કિંમતો મૂકીને ગણતરી કરવાની જરૂર નથી, તમે આ શોર્ટકટથી કિંમતો મૂકી શકો, એ છે ત્યાં શૂન્ય, ઉપર સંખ્યા રેખાની જેમ માઇનસ સંખ્યા અને નીચે પ્લસ સંખ્યા, તો શૂન્યની નજીક આવશે -1, અહીંયા આવશે -2, નીચે આવશે +1 અને 2। તો આ આપણી યુઆઈની કિંમત છે, સૂત્રમાં કિંમત મૂકીને ગણો તો આ જ જવાબ આવે। હવે આપણે લેવાનું છે એફઆઈ યુઆઈ, એફઆઈ અને યુઆઈનો ગુણાકાર,
गुणिया माइनस बे माइनस चौबीस, चौदह गुणिया माइनस एक माइनस चौदह शून्य, छ गुणिया एक छ, दस गुणिया बे एटले वीस। माइनस नो सरवाळो करी लईए तो माइनस आड़तीस थया, अने प्लस नो सरवाळो करी लईए तो छवीस थया, बराबर तीस ते छ छवीस। सिग्मा एफआई क्यूआई तो सिग्मा एफआई क्यूआई बराबर एक संख्या प्लस छे एक माइनस छे तो मोटामांथी नानी संख्या बाद करी मोटानो चिन्ह मूको, अड़तीस मांथी छवीस जाए तो बार, अने मोटी संख्या माइनस छे एटले आपणो जवाब अहींया आवशे माइनस बार, बराबर। तो पद विचलनની રીત માટેનો જે કોઠો જોઈએ એ તૈયાર થઈ ગયો છે। હવે આપણે ત્રીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરી અને આ દાખલો મધ્યકની કિંમત ગણી લઈએ। તો ત્રીજા નંબરનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ બરાબર એની કિંમત છે 550 પ્લસ માઇનસ 12 ભાગ્યા સિગ્મા એફઆઈ છે 50 અને ગુણ્યા એચ છે 20 તો બરાબર 550। આ પ્લસ અને આ માઇનસ એટલે એક માઇનસ, પ્લસ માઇનસ જોડે આવે તમારે શૂન્ય જતા રહે, બરાબર। 12 × 24 તો 24/5 અને બરાબર 550 ઓછા ઉપર નીચે બે વડે ગુણી કાઢીએ આપણે તો 24 × 48/10 અને 48/10 એટલે 4.8, બરાબર। તો 550 ઓછા 4.8। હવે જો તમને ફાવે તો સીધી વાત બાકી કરવાની, ઘણા વિદ્યાર્થીઓને એમાં ભૂલ થતી હોય છે તો તમારે આ રીતે 550.04.8 આ રીતે લખી અને પછી બાદબાકી, જો સીધી ન ફાવે તો આ રીતે લખીને બાદબાકી કરવાની। અહીંયા 10 10 માંથી 8 જશે તો 2, અહીં 9 9 માંથી 4 જશે તો 5, અહીંથી આપણે વધી લીધી હશે એટલે અહીંયા જશે 4 અને આ 5 તો જવાબ આવશે 545.2 મધ્યક બરાબર। તો તમે જોઈ શક્યા કે ત્રીજા સૂત્રનો ઉપયોગ કરી અને આ દાખલો આપણે ખૂબ સરળતાથી ભણી શક્યા। તો જ્યાં સુધી ત્રીજા સૂત્રનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ત્રીજા સૂત્રનો ઉપયોગ કરશો તો તમે દાખલો ઘણી સરળતાથી ભણી શકશો। ઘણી વખત પ્રત્યક્ષ રીત પણ સરળ હોય તો એનો પણ ઉપયોગ કરી શકો, પણ વધુ આ ત્રીજા નંબરનું સૂત્ર એટલે કે પદ વિચલનના સૂત્રનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાનો હશે। હવે આપણે વધુ દ્રઢીકરણ માટે અને ખૂટતી આવૃત્તિનો પણ દાખલો છે તમારા પુસ્તકમાં, તો દાખલા નંબર 3નો અભ્યાસ કરીએ। તો ત્રીજા દાખલાની રકમ આ પ્રમાણે આપેલી છે, દૈનિક હિસાબ આપો, વર્ગ આપેલા છે 11 થી 15 15 થી 17 17 થી 19 19 થી 21 21 થી 23 અને 23 થી 25 બાળકોની સંખ્યા સાત છ નવ તમે જોઈ શકો છો કે આવૃત્તિ આપેલી છે એમાં એક વર્ગની આવૃત્તિ આપી નથી અને ત્યાં આગળ એફ સિમ્બોલ મૂકેલો છે, તો
तो અહીંયા આપણે આ બલ્બની આવૃત્તિ શોધવાની છે। હવે જ્યારે આવૃત્તિ શોધવાની હોય ત્યારે તમને દાખલાનો મધ્યક ઉપર રકમમાં આપેલો હોય તો આ દાખલાનો મધ્યક પણ રકમની અંદર આપેલો છે અને મધ્યક 18 રૂપિયા આપેલો છે। પૂરતી આવૃત્તિ x શોધવાની છે તો x બારની કિંમત 18 રૂપિયા તમને આપેલી છે અને અહીંયા પૂરતી આવૃત્તિ f શોધવાની છે। આ પુસ્તકમાં પૂરતી આવૃત્તિના ખૂબ જ ઓછા દાખલા છે વિદ્યાર્થી મિત્રો, અને પરીક્ષામાં પૂરતી આવૃત્તિના દાખલા અવારનવાર પૂછાય પણ છે, તો તમારે આ પ્રકારના દાખલાની જો વધારે પ્રેક્ટિસ કરવી હોય તો પ્રેક્ટિસ વર્ક અથવા તો ધોરણ 10નું આ પહેલાનું જે જૂનું પુસ્તક હતું એમાં પણ પૂરતી આવૃત્તિના ઘણા દાખલા છે, તો એ પુસ્તકનો ઉપયોગ કરીને પણ તમે આ પ્રકારના જેમાં આવૃત્તિ ન આપેલી હોય, આમાં એક વર્ગની નથી આપી, ઘણી વખત બે વર્ગની આવૃત્તિ ન આપેલી હોય અને બંને વર્ગની આવૃત્તિ શોધવાની હોય એવા પણ દાખલા હોય છે, તો તમારે જૂના પુસ્તકનો ઉપયોગ કરીને આ પ્રકારના દાખલાની વધારે પ્રેક્ટિસ કરી લેવાની। અહીંયા એક જ વર્ગની આવૃત્તિ નથી આપી, હવે આ દાખલો કેવી રીતે ગણાય એ આપણે જોઈ લઈએ। તો સૌ પ્રથમ વર્ગ લંબાઈ જોઈ લેવાની, તો વર્ગ લંબાઈ તમે જોઈ શકો છો કોઈ પણ અર્ધસીમા લો કે કોઈ પણ ઉર્ધ્વ સીમા લો, બાદબાકીનો જવાબ 2 આવે છે એટલે અહીંયા વર્ગ લંબાઈ h બરાબર 2 છે। તો વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે ત્રીજું સૂત્ર પદ વિચલન વધારે યોગ્ય છે એટલે આપણે એ સૂત્રનો ઉપયોગ કરીશું, તો h બરાબર 2। હવે જેમ આપણે દાખલો ગણ્યો છે અત્યાર સુધી એ જ રીતે આપણે ગણી લેવાનું છે સિગ્મા fi। તો તમે જોઈ શકો છો કે અહીંયા એક આવૃત્તિ નથી પણ એ સિવાયની બીજી આવૃત્તિઓ જે આપેલી છે એનો આપણે સરવાળો કરી લેવાનો, તો 7 ને 36, 13 ને 9, 22, 25, 35 ને 5, 40 ને 4, 44, તો બાકીના વર્ગની આવૃત્તિનો સરવાળો છે 44 અને વત્તા જે આવૃત્તિ નથી આપી એ આપણે મૂકી દેવાની f, જે આપણે શોધવાનો છે f શોધવાનો છે। દાખલો આપણે જે રીતે ગણીએ છીએ એ જ રીતે ગણવાનો છે। હવે ત્રીજું પદ મધ્ય કિંમતનું, મધ્ય કિંમત xi 11 વત્તા 13 એટલે 24 અને 24 ભાગ્યા 2 એટલે 12, તો પ્રથમ વર્ગની મધ્ય કિંમત આવશે 12 બરાબર। હવે વર્ગ લંબાઈ 2 છે સરખી, તો આમાં 2 ઉમેરતા જઈએ એટલે આપણને આગળના વર્ગોની મધ્ય કિંમત મળશે, તો 14, 16, 18, 20, 22 અને 24 આ રીતે આપણને મધ્ય કિંમત મળશે બરાબર। હવે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો છે એટલે મધ્યક ધારવો પડશે આપણે, તો આમ તો જનરલી આપણે બરાબર મિડલમાં આવે તો બરાબર મિડલમાં આવે છે 18, એની ઉપર 3 છે નીચે 3 છે એટલે આમ તો આપણે 18ને મધ્યક તરીકે ગણીએ, પણ યાદ રાખો કે જ્યારે પૂરતી આવૃત્તિ શોધવાની હોય તો જે વર્ગની આવૃત્તિ શોધવાની છે એ જ વર્ગની મધ્ય કિંમતને તમે એ તરીકે ધારશો તો તમારી ગણતરી વધારે સરળ બની જશે। ફરીથી પુનરાવર્તન કરું છું, જે વર્ગની આવૃત્તિ નથી આપી એ જ વર્ગની મધ્ય કિંમતને તમે એ તરીકે ધારશો તો તમારી ગણતરી વધારે સરળ બનશે। તો આપણે અહીંયા 20ને એ તરીકે ધારી લઈએ, હવે પદ વિચલનની રીત એટલે UI, તો UI બરાબર XI ઓછા 1 ભાગ્યા H, આ UIનું સૂત્ર છે, સૂત્રમાં કિંમત મૂકો એટલે તમને આ કિંમત મળે, પણ શોર્ટકટની રીતે જ્યાં A ધાર્યું છે ત્યાં 0, 0થી ઉપર માઇનસ સંખ્યા નીચે પ્લસ સંખ્યા, તો અહીંયા આવશે -1, -2, -3, -4, જ્યારે નીચે આવશે 1 અને 2, આ યુઆઈની કિંમત બરાબર, વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે સીધી આવી કિંમત મૂકી લેવાની। હવે fi UI, fi અને UIનો ગુણાકાર, તો આ fi અને આ UI 7 ગુણ્યા -4 -28, 6 ગુણ્યા -3 -18,
नौ गुणिया माइनस टी माइनस अठार ए गुणिया माइनस ए माइनस ते एक गुणिया शून्य तो आ प्लस माइनस का सीधो माइनस नो सरवाळो प्लस माइनस जीरो थी गया હવે સરવાળો લઈ લઈએ અઢાર નું છત્રીસ છત્રીસ ને આ ચુમ્માલીસ ચોપન અને ચોસઠ બધા બધો માઇનસ છે એટલે માઇનસ છસઠ તો સિગ્મા એફઆઈ યુઆઈની કિંમત આવી માઇનસ છસઠ હવે એ જ રીતે દાખલો તો આપણે ગણી લેવાનો છે તો એક્સમાં બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ चुम्वालीस वत्ता एक अने गुण्या एच वर्ग लंबाई छे बे एटले बे हवे आ वीस ने आपणे आ बाजू लाई जईए पहेला तो अढार आ वीस प्लस आ बाजू आवशे एटले अढार ओछा वीस अने अढार ओछा वीस एटले थशे माइनस ने लखा माइनस बे बराबर वीस ने आ बाजू लाईए एटले अढार ओछा वीस अने अढार ओछा वीस एटले माइनस बे बराबर અહીંયા પ્લસ માઇનસ જોડે થશે એટલે માઇનસ ચોસઠ ચુમ્માલીસ વત્તા એક અને ગુણ્યા બે બરાબર બંને બાજુ માઇનસ ચિહ્ન છે આપણે કાઢી નાખીએ તો બે બરાબર ચોસઠ ગુણ્યા બે એટલે એકસો અઠ્યાવીસ અને ભાગ્યા ચુમ્માલીસ વત્તા એક હવે ચુમ્માલીસ વત્તા એકને આ બાજુ લઈએ અને બેને અહીંયા નીચે લઈ લઈએ આપણે અક્ષાંત કરીએ આ પદ અહીંયા ઉપર લઈ લઈએ ચુમ્માલીસ વત્તા એક બરાબર એકસો અઠ્યાવીસ ભાગ્યા બે અને બરાબર ચોસઠ બરાબર ચુમ્માલીસ વત્તા એક બરાબર ચોસઠ હવે ચુમ્માલીસને પેલી બાજુ લઈ જઈએ તો બાદબાકી થાય તમને ખબર છે ચોસઠ ઓછા ચુમ્માલીસ અને તેથી એક બરાબર જવાબ આવશે વીસ બરાબર ચુમ્માલીસને પેલી બાજુ લઈ જઈશું તો ચોસઠ ઓછા ચુમ્માલીસ અને તેથી એક બરાબર જવાબ આવે વીસ તો આ રીતે આપણે કોઈ એક કે બે વર્ગની આવૃત્તિ ન આપેલી હોય તો મધ્યક આપેલો હશે રકમમાં અને એનો ઉપયોગ કરીને બિલકુલ એ જ રીતે દાખલો ગણી અને તમે ખોટી આવૃત્તિ પણ શોધી શકશો પુનરાવર્તન આવા દાખલાઓનું જરૂરી છે તો જૂના પુસ્તકનો કે પ્રેક્ટિસ વર્કનો ઉપયોગ કરી અને આવા દાખલાઓનું દૃઢીકરણ તમારે કરી લેવું હવે આપણે પ્રેક્ટિસ માટે હજી વધુ એક દાખલો ગણીએ સ્વાધ્યાય 6.1 નો છઠ્ઠો દાખલો આપણે ગણીએ દાખલા નંબર 6ની રકમ આ પ્રમાણે છે ખોરાકનું દૈનિક ઘરગથ્થુ ખર્ચ આપેલો છે પહેલું કોલમ દૈનિક ખર્ચનું છે પણ હું વર્ગ જ લખું છું ઝડપથી રકમ લખાય એટલા માટે તો વર્ગ આ રીતે આપેલા છે 100 થી 250 બરાબર અહીંયા પરિવારની સંખ્યા આપેલી છે જે આવૃત્તિ કહેવાય એટલે આપણે શોર્ટમાં આવૃત્તિ લખી દીધી આવૃત્તિ એફઆઈ તો પરિવારોની સંખ્યા રીતે આપેલી છે 4 5 12
दाखला नंबर छोनी रकम छे योग्य रीत नो उपयोग करी अने मध्यक शोधो एवं रकम नी साथे लखेलुं छे। वर्ग लंबाई चेक करी लईए बराबर। अर्धसीमानी बादबाकी जोई लो के ऊर्ध्वसीमानी बादबाकी तो वर्ग लंबाई छे 50। हवे त्रीजो कॉलम आपणे मध्य किंमत बनाववानी छे। मध्य किंमत xi तो प्रथम वर्गनी मध्य किंमत पची लीजिए अपने आ सरवाड़ो कर लीजिए सीग्मा एम आई पांच ने चार नौ बार नौ एक वीस ने बे तेवीस ने बे पच्चीस तो सीग्मा एम आई नो जवाब आयो पच्चीस। हमें मध्य किंमत लीए सौ वत्ता एक सौ पचास एट्ले बसो पचास अने भाग्या बे सौ वत्ता एक सौ पचास भाग्या बे बसो पचास भाग्या बे एट्ले प्रथम वर्गनी मध्य किंमत आए एक सौ ने पच्चीस बराबर। हवे वर्ग लंबाई पचास छे तो आमां पचास उमेरता जईए एटले आगळना वर्गनी मध्य किंमत एक सौ पंचोतेर बसो पच्चीस बसो पंचोतेर त्रणसो पच्चीस। हवे प्रश्न थाय के कई रीतनो उपयोग करवो। अहीं आना गुणाकार बहु मोटा नथी तेम छतां यूआई वाळो सूत्र सौथी वधु सरळ छे એટલે બને ત્યાં સુધી આપણે એ જ સૂત્રનો ઉપયોગ કરીશું બરાબર। તો એના માટે આપણે એ ધારવું પડશે તો બરાબર મધ્યમાં આવે છે મધ્ય કિંમત બસો પચીસ બરાબર। તો બસો પચીસને આપણે એ તરીકે ધારી લઈએ આપણે એ છે। હવે યુઆઈના સૂત્રમાં કિંમતો મૂકી અને જવાબ મેળવવાના પણ આપણને ખ્યાલ છે એ પ્રમાણે જ્યાં મધ્યમ ધારે છે ત્યાં શૂન્ય ઉપર માઇનસ અને નીચે પ્લસ સંખ્યા સંખ્યા રેખાની છે fi ui fi અને ui નો ગુણાકાર ચાર ગુણ્યા માઇનસ બે માઇનસ આઠ। વિદ્યાર્થીઓ ઘણી વખત ઉતાવળમાં આ બે ગુણાકાર કરી નાખે છે અને એના કારણે ભૂલ થાય। યાદ રાખો fi અને ui નો ગુણાકાર આપણે કરવાનો છે પાંચ ગુણ્યા માઇનસ બે માઇનસ પાંચ શૂન્ય બે ગુણ્યા એક એટલે બે અને બે ગુણ્યા ચાર તો પ્લસનો સરવાળો આવશે છ અને માઇનસનો સરવાળો આવશે માઇનસ તે આઠ ને પાંચ તે બરાબર। તો સિગ્મા એફ આઈ યુઆઈ બરાબર તેરમાંથી છ જશે તો સાત અને મોટી સંખ્યા માઇનસ છે એટલે માઇનસ સાત જવાબ આવશે બરાબર। તેરમાંથી છ જાય તો સાત મોટી સંખ્યા માઇનસ છે એટલે માઇનસ સાત। તો આપણો ગોઠવો પદ વિચલનની રીત માટે તૈયાર થઈ ગયો છે। હવે સૂત્ર લખી અને એની અંદર આપણે અનુરૂપ કિંમતો મૂકી દઈએ તો એ એ તરીકે છે બસો પચીસ તો બસો પચીસ પ્લસ સિગ્મા એફ આઈ હોય માઇનસ સેવન ભાગ્યા સિગ્મા એફ આઈ પચીસ અને ગુણ્યા એચ વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ છે પચાસ બસો પચીસ પ્લસ માઇનસ જોડે એટલે માઇનસ હવે અહીંયા આપણે જે ઉડાડીએ તો અહીંયા થશે બે તો સાત દૂ ચૌદ બસો પચીસ ઓછા ચૌદ બરાબર જવાબ આવશે બસો ને રૂપિયા તો એક્સ બાર બરાબર આપણને જવાબ મળ્યો બસો ને અગિયાર આ દાખલાના મધ્યકનો જવાબ આવશે બસો અગિયાર। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે મધ્યકના સૂત્રોનો ઉપયોગ વધુ સરળતાથી કેવી રીતે કયું સૂત્ર વાપરવું પૂરતી આકૃતિ હોય તો કેવી રીતે શોધવી એ શીખ્યા સદાય 14.1। હવે પછીના ભાગમાં આપણે બહુલકના દાખલાઓનો અભ્યાસ કરીશું। જય હિંદ।